નથી રહી સુરક્ષિત. ધાબા પર સગીરાની છેડતી, હવસખોર પાડોશી. સુરક્ષિત કહેવાતું અમદાવાદ પણ હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી રહ્યું. જો તમે અમદાવાદમાં રહેતા હોવ તો આ ઘટના ખતરાની ઘંટી સમાન છે. આ ઘટના છે અમદાવાદના રામોલ વિસ્તારની, જ્યાં એક સગીરાની છેડતી થઈ છે અને છેડતી કરનાર અન્ય કોઈ નહીં તેનો પાડોશી જ છે. ટીવી સ્ક્રીન પર દેખાતો આરોપી છે વાસનાનો પુજારી, જેને સગીરાની એકલતાનો લાભ ઉઠાવવો હતો. જો કે તેના ગંદા વિચારો પાર ન પડ્યા અને હવે તે પહોંચી ગયો છે જેલમાં. કહેવત છે ને કે પહેલો સગો પાડોશી, પણ રામોલમાં રહેતા એક પરિવારને પાડોશીનો કડવો અનુભવ થયો છે. પાડોશમાં રહેતો પિન્ટુ ઉર્ફે લલ્લો દંતાણીની દાનતમાં ખોટ હતી. નરાધમ પાડોશીની નજર બાજુમાં રહેતા પરિવારની દીકરી પર પડી, જે સગીર વયની છે. થયું એમ કે 14 વર્ષીય સગીરા પોતાના મકાનના ધાબા પર કપડાં સુકવતી હતી. તે સમયે આરોપીએ તેની એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સગીરાના ધાબા પર જઈને તેને જકડી લીધી. આરોપી સગીરા પર દુષ્કર્મ કરવાના ઈરાદાથી જ ગયો હતો, પણ સગીરા તેના તાબે ન થઈ. બંને વચ્ચે ધક્કા મુક્કી થઈ. આ દરમિયાન સગીરાના ગળાના ભાગે ઈજા થઈ હતી. આ દરમિયાન સગીરાએ આરોપીને ધક્કો મારી ત્યાંથી ભાગી ગઈ. આ મામલે સ્થાનિકોએ આરોપીને ઝડપી લીધો હતો. શિવમ આવાસ યોજનાની અંદર એક 15 વર્ષની દીકરીને, જે ધાબા ઉપર કપડાં સુકવતી હતી, એ દરમિયાન બપોરના સમયે આરોપી પિન્ટુ ઉર્ફે લલ્લો અમૃતભાઈ દંતાણી એણે એકલતાનો લાભ લઈ પોતે ધાબા ઉપર જઈ અને તેની સાથે શારીરિક અડપલા કરેલા અને તેને બાથમાં લીધેલી. આ બાબતની ફરિયાદ તેના વાલી અત્રે લઈને આવતા કાયદેસર આઈપીસી તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે અને આરોપીની શોધખોળ કરતા મળી આવતા તેની આ ગુનામાં ધરપકડ. હવસખોર આરોપી હવાલાતમાં. છેડતીના આરોપમાં સ્થાનિકોએ આરોપીને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. જ્યારે રામોલ પોલીસે આરોપીની કડક પૂછપરછ કરી તો તેમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે બેકાર છે અને છૂટક મજૂરી કરે છે. પણ આ ઘટનાના દિવસે તે ઘરે હતો અને તેની નજર સગીરા પર પડી હતી. સગીરાને ધાબા પર એકલી જોઈને તેને આવું કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી છે, જે મામલે પોલીસે આરોપીને ઝડપીને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી જે છે તે છૂટક મજૂરી કરે છે અને હાલ એમના ગુનાહિત ઇતિહાસ તપાસતા અત્રેના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. જે ભોગ બનનાર 15 વર્ષની દીકરી છે તેણે છૂટવા માટે પ્રયત્ન કરતા આરોપીએ તેને બળજબરીથી પકડી રાખેલી અને છૂટવા પ્રયત્ન કરતા આરોપીએ તેને તેની સાથે ઝપાઝપી કરેલી, જેમાં દીકરીના ગળાના ભાગે ઉજળા થયેલ છે અને એ દરમિયાનમાં તેનો હાથ છૂટી જતા દીકરી પગથિયા ઉતરીને પોતાના ઘરે જતી રહી. આરોપી પિન્ટુની હરકત જોઈને સ્થાનિકોએ પણ પીડિતાને સમર્થન આપ્યું હતું અને સગીરાની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. આમ જાગૃત નાગરિકોના કારણે આરોપીને ઝડપવામાં મદદ મળી. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.